મિત્રો, ક્રિકેટની આ સિઝનમાં 6 બોલમાં 6 સિક્સર કરતાં પણ એક્સાઇટિંગ એવી એક ફિલ્મ 102 નોટ આઉટ લઈને ઉમેશ શુક્લાજી આવ્યા છે. ચાલો આપણે એમને મળીએ અને જાણીએ કે શું કહેવા માગે છે ફિલ્મ વિશે. ઓવર ટુ ઉમેશભાઈ. પહેલી વાર તમે અમિતાભ બચ્ચન સાહેબને અને ઋષિ કપૂર સાહેબને ગુજરાતી પાત્રમાં જોશો. અને સૌમ્ય જોશીએ આ ફિલ્મ પણ લખી છે. સૌમ્ય જોશીનું એટલે પ્લે તો તમે જોયા જ હશે. ફિલ્મમાં પણ તમે એમને એઝ અ રાઇટર એમનું કામ જોશો ને બહુ જ મજા આવશે. જીમિત આપણો ગુજરાતનો સ્ટાર જ છે, બહુ મોટો સ્ટાર છે. એ પણ આ ફિલ્મમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યો છે. બધાને ખૂબ જ મજા આવશે. 4મે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ખાસ તમારા નજીકના સિનેમાઘરોમાં જોજો. સિનેમાઘરમાં જ આ ફિલ્મ જોજો. જેમને કારણે હું આ પિક્ચરમાં છું અને ખૂબ જ સરસ અનુભવ રહ્યો. મારી કરિયરનો આ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ લોકો એમ કહી રહ્યા છે કે સાબિત થશે, પણ મને જે ફિલ્મ પાત્ર પરફોર્મ કરવામાં મજા આવી, જે આખો શૂટિંગનો એક્સપિરિયન્સ હતો એ અદ્ભુત રહ્યો છે. અને મને હજુ આવા ચાન્સ મળતા રહે. સૌમ્યભાઈ હજુ સરસ સરસ મજાની સ્ક્રિપ્ટ આવી અલગ અલગ લખતા રહે, ઉમેશભાઈ એને ડિરેક્ટ કરતા રહે અને મને એમાં ચાન્સ આપતા રહે. તો પ્લીઝ, તમે ગુજરાતી ફિલ્મોમાં તો મને જોયો જ છે અને આઈ હોપ કે અમારી બીજી હિન્દી ફિલ્મ જે છે ભૂલભુલ્યા પછી, એમાં પણ હું તમને એટલું જ એન્ટરટેઇન કરું. અને જો તમને ન ગમે તો પ્લીઝ મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ છે, ટ્વિટર છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં આગળ દિલ ખોલીને લખો. સારું લાગે તો સારું લખજો, ખરાબ લાગે તો ખરાબ પણ લખજો, જેથી કરીને હું આગળ એને સુધારીશ. તો પ્લીઝ 4મે થિયેટરમાં જઈને 102 નોટ આઉટ પ્લીઝ જોજો.